بسم اللہ الرحمن الرحیم. قال الامام سجاد علیہ الصلوۃ والسلام یا امتی انت عالمۃ غیر المعلمہ وفاہمۃ غیر المفاہمہ. امام سجاد فرماوے چھے جناب زینب سلام اللہ علیہ نے بی بی زینب آج نی تاریخ جے چھے جناب زینب سلام اللہ علیہ نی شہادت وفات نی تاریخ چھے بی بی نو مرتبہ نے مقام ثانیہ زہرا جناب زینب کبری پیغمبر کربلا پیغام رسانی کربلا محافظ کربلا محافظ پیغام حسینی نی وفات نی تاریخ چھے. یعنی امام معصوم چھے جے بی بی نا بارا میں بیان کری رہیا چھے. جارے کافلو یعنی کربلا تھی અસીર કરીને કુફાની તરફ લાવવામાં આવે છે અને કુફામાં બાજારમાં જ્યારે કાફલાઓ રવાનો થાય છે ને લોકો બધાએ હુજુમ કરી રહ્યા છે, હુજુમ છે, બધાનો મજમો શોર શરાબો છે, લોકો રાડો અંધેકારો કરી રહ્યા છે, ચિલ્લાઈ રહ્યા છે, ખુશીઓ મનાવી રહ્યા છે. ઓર તો છતની ઉપર છે, માણસો જાનવરો અવાજો કરી રહ્યા છે. એ દરમિયાનમાં એ સમયમાં જનાબે ઝૈનબ એ બે કજાવા ઊંટ ઉપર બેઠેલા છે અને સર અમુકનો કે નેજા ઉપર સરોને બુલંદ કરવામાં આવ્યા છે. નાના નાના બચ્ચા છે. વિચાર કરો, આટલું બધું ગમ અને મુસીબતો જે માણસ ઉપર પડ્યા હોય એ માણસનો હાલ કેવો હોય, એની શક્તિ ન હોય, તાકાત ન હોય. પરંતુ ઇમામ હુસૈને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને જે છે આ કામ સુપુર્દ કર્યું હતું, સોંપ્યા હતા કે બહેન આ કાફલો હવે તમારા હવાલે છે, આ મિશન હવે તમારા હવાલે છે, હવે અમે તો કુરબાની દઈ ચૂક્યા છીએ પરંતુ અમારા પેગામને બાકી રાખવું, જિંદા રાખવું એ તમારે હવાલે છે. બહુ મોટું મિશન જનાબે ઝૈનબના હવાલે કર્યા હતા. તો આટલા બધા ગમ અને મુસીબત હોવાના બાવજૂદ બી ઇમામ હુસૈનના મિશનને બાકી રાખવા માટે તમામ સદમાઓ બરદાશ્ત કર્યા અને બે કજાવા ઊંટની ઉપર એક મસન લોકોને એક અવાજ દે છે કે ખામોશ, સાકિત થઈ જાઓ, ચૂપ થઈ જાઓ. જ્યારે બધા એની ચૂપ થઈ ગયા, એકદમ બીબીની અવાજમાં એટલો અસર હતો, બધા ખામોશ થઈ ગયા. તારીખને ત્યાં સુધી જુમલા છે કે લોકોની સાંસો એ લોકોના દિલોમાં દિલોની અંદર આમ રહી ગઈ. જે સાંસ લીધી હતી સાંસ આમ અંદર રહી ગઈ, જે બહાર કાઢી હતી બહાર રહી ગઈ. અને ઊંટોના ગળાઓમાં જે ઘંટડીઓ બાંધી હતી ઘંટડીઓની આવાજ થંભી ગઈ અને જાનવરોની આવાજ થંભી ગઈ, લોકોની આવાજ થંભી ગઈ, એકદમ સન્નાટો, શાંતિ. ત્યારે બીબી ખુદ બોલે છે, યા હલલ કુફા, એ કુફાવાળાઓ તમે ધોખેબાજ છો, ગદ્દાર છો, તમે શું મામલો કર્યો છે અમારી સાથે,
મહેમાન ને બોલાવ્યા અને પછી ધોખો દીધા. તો અઝીઝા ને મોહતરમ, એ સમય એટલો બીબીના ખુદબાનો લોકોની ઉપર એટલો અસર પડ્યો, એટલો અસર થયો કે લોકો રડવા માંડ્યા, ધારે માળી માળી રડવા માંડ્યા, પોતાના માથા પીટવા માંડ્યા, વાળ ખીંચવા માંડ્યા. યાની ઇન્કલાબ બરપા થઈ ગયો. પછી બીબી કહે છે કે તમે રડો છો, તમારા આંસુ કોઈ દિવસ ન થંભે, તમે એવું કામ અંજામ દીધું છે. બહુ જ કહે છે. ત્યારે ઇમામ સજ્જાદે કીધું હતું કે ભૂફી અમ્મા, ભાઈ અમ્મા, તમે જો છો આલમા છો, એવી આલમા છો કે તમારો કોઈ મોલ્લીમ નથી, એની તમને કોઈ શીખવાવાળવું નથી. અને આ જે ખુશુસિયત અને સિફત જે હોય છે એ તો નબીઓની અને પૈગંબરોની હોય, ઇમામોની હોય, કે ઇમામને અને નબીને કોઈ ભણાવવાવાળું નથી હોતું કે એને કોઈ ભણાવી શકે કે એને કોઈ શીખવાડી શકે. એ તો ઇલ્મે લદુનીના માલિક હોય છે, મનસૂસ મિન અલ્લાહ હોય છે, અલ્લાહની તરફથી ઇલ્મ હાસિલ કરીને આવે છે. એને દુનિયામાં આવીને ઇલ્મ હાસિલ કરવાની જરૂર નથી રહેતી. જેવી રીતે જનાબી ઈસા પૈગંબર જે હતા બચપનના જમાનામાં, જ્યારે જનાબે મરિયમ હસન મોકલે છે કે એને મદ્રેસામાં મોલ્લીમ પાસે મોકલવામાં આવે કે કંઈ ભણે, કંઈ શીખવાડી, ત્યારે મોલ્લીમ પછી કહે છે કે અબજદ, યાની અબજદની તાલીમ તમને દઉં. ત્યારે જનાબી ઈસા પૈગંબર કહે છે કે તું અબજદના બારામાં જાણે છે અને હુરૂફે અબજદની એવી તફસીર અને તશી જનાબી ઈસા પૈગંબર કર્યા છે કે પેલો મોલ્લીમ જે હતો એ જનાબી ઈસાના કદમો ઉપર પડી જાય છે. અને બીજો કામ માટે બી મોકલે છે કે કામ શીખવાડવામાં આવે. તો એવી રીતના યાની બચપનમાં બી હોય જે અલ્લાહની તરફથી આ નબીઓ અને પૈગંબરોની અને ઇમામોની સિફતો હોય છે કે એને કોઈ શીખવાડી નથી શકતું. ના, ઇમામે માસૂમ જે છે એને આપણા ચોથા ઇમામ ઇમ ફરમાવે છે. એ જનાબે ઝૈનબના બારામાં કહે છે કે ફૂફી અમ્મા, તમે એવી આલમાં છો કે તમારો કોઈ મોલ્લીમ નથી, તમારા તમને કોઈ શીખવાવાળું નથી. તમે જો કુફાની અંદર બી મૌલાય કૈનાતની હુકુમત હતી ત્યારે બીબી જે છે તમામ ઔરતોને દર્સ દેતા હતા, સબક શીખવાડતા હતા, તફસીર કુરાન કરતા હતા. બીબીએ પોતાની જિંદગીમાં જે છે બહુ મસાયબ અને મુસીબતોને સામનો કર્યો છે. જિંદગીમાં બહુ મુસીબતો બરદાશ્ત કર્યા છે બીબી. કરબલાના વાકિયા બાદ બી એક રિવાયતમાં છે કે બીબી જે છે 62 હિજરીની અંદર, જ્યારે યાની આ હુકુમત વક્તની તરફથી તે ઘણીવાર બીબીને મદીનાથી મદીનો છોડવો પડ્યો, મદીના કરબલાના બાદ બી 62 હિજરીમાં બી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જે છે સફર કરી રહ્યા હોય છે શામની તરફ. શામમાં હોય છે તો મૌલા ઇમામ હુસૈનને યાદ કરે છે. એક બાગની અંદર બીબી આરામ ફરમાવી રહ્યા હોય છે, યાદ કરતાં કરતાં નીંદર આવી જાય છે. જ્યારે નીંદર આવી જાય છે તો જે પાણીનો જે ધોરિયો હોય છે, પાણી વહેતું હોય છે બાગની અંદર અને કેનાલ જેવું હોય, તો એ કેનાલમાં બીબી જ્યારે પડી જાય છે તો એના હિસાબથી પાણી રોકાઈ જાય છે. પેલું મલુને એક આવે છે, બેલચો લઈને પાવડો લઈને આવે છે. આવીને પછી જોવે છે કે પાણી આ બીબીના હિસાબથી રોકાણું છે, તો એવો બેલચો બીબીના માથા ઉપર મારે છે કે એના હિસાબથી બીબી જે છે એની વફાત થઈ જાય છે. અઝીઝાને મોહતરમ, અને શામમાં બીબીને દફન કરી દેવામાં આવે છે. અઝીઝાને મોહતરમ, જેણે જિંદગીમાં બી આટલી બધી મુસીબત અને મુશ્કેલાતનો સામનો કર્યો, પરંતુ આજ બી બીબીનો મઝાર અને રોઝો જે છે, શામ જે છે એ દુશ્મનોના હાથમાં ને ઇખ્તિયારમાં છે. આપણે
दुआ करी कि खुदावंद आलम जे छे जल्द थी जल्द शामना रस्ता ने रस्ताओ खुली जाए ताकि आपणे बीबी ने ज़ियारत करी शकीए अने दुश्मनोना शर थी दुश्मनोना हाथ थी जे छे मजारात मुकद्दसा महफूज रहे ने આપણે સહી તરીકેથી જે છે બીબીની સોગવારીને અઝાદારી કરી શકીએ. વાખરુ દાવાને અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન.